વેપારીઓ અંદર પણ પણ હવે હવે ઉમટ્યા છે જી હા જીએસટી ને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે સુરતની કેટલીક ટેક્સટાઇલ માર્કેટોમાં આજે વેપારીઓ દ્વારા જીએસટી અન્યાયપૂર્ણ છે તેને દૂર કરવામાં આવે તે પ્રકારના બેનરો લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કાપડ ઉપર બાર ટકા જીએસટી નાબૂદ કરવામાં આવે તેવો સૂર એક સાથે વહી રહ્યો છે કાપડ ઉપર જીએસટી અમલી બનાવવાના નિર્ણયને લઈને ભારે વર્તાઈ રહ્યો છે નિર્ણય જીએસટી જો લાગુ થાય તો ઉદ્યોગ ઉપર તેની ખૂબ જ માઠી અસર થઈ શકે તેવી શક્યતા વેપારીઓ દર્શાવી રહ્યા છે વેપારીઓ દ્વારા સતત ટેક્સટાઇલ મિનિસ્ટર સહિત તમામ પ્લેટફોર્મ ઉપર પોતાની વાતો મૂકીને જીએસટી જે હાલ અમલમાં છે તેને જ યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે જીએસટી જો બાર ટકા લેવામાં આવશે તો રિટેલ ઉદ્યોગ ઉપર પણ તેની ખૂબ જ આગામી દિવસોમાં અસર દેખાશે જીએસટી જો બાર ટકા લેવામાં આવશે તો રિટેલ ઉદ્યોગો ઉપર પણ ખૂબ જ મોટી અસર આગામી દિવસોમાં દેખાશે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે દરેક વેપારી આજે મૂંઝવણમાં છે અને તેના કારણે આ પ્રકારના બેનરો લગાવવામાં આવી રહ્યા છે આ બેનર લોકોએ લગાવ્યા છે તે બાબતે મને કોઈ માહિતી નથી પરંતુ જે મુદ્દો છે તે યોગ્ય છે જીએસટી બાર ટકા અમલી કરવું તે ન્યાય સંગત નથી અમે સુરત ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશન અને દેશભરના વિવિધ એસોસિએશન અને સંગઠન સાથે મળીને સતત રજૂઆતો શરૂ કરી છે જીએસટી કાઉન્સિલે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખવી જોઈએ માર્કેટમાં જે હાલમાં લાગી રહ્યા છે તે સ્વાભાવિક છે કે વેપારીઓનો રોષ આપણી સમક્ષ આવી રહ્યો છે